नमस्कार मित्रों, मातृछाया शिक्षण संकुलना ऑनलाइन क्लास में आप सर्वे विद्यार्थियों स्वागत है। वी ऑलवेज डिजायर न्यू थिंग्स, अपने हमेशा नवी वस्तु की इच्छा धरावता होइए छे। डिजायर एटले इच्छा धरावी एंड आर सेल्डम कॉन्टेंट विथ वॉट वी हेव। सेल्डम एटले भाग्येज, अने आपणे भाग्येज आपणी पासे जे छे एनाथी खुश होइए छीए। भाग्ये जेवू बने के कोई व्यक्ति ने संतोष होय एनी पासे जे होय एनाथी एने नवी नवी वस्तुओ माटे इच्छा थती ज होय। वी ऑलवेज क्रेव टू हेव मोर, आपणे हमेशा वधारानी वस्तु माटे झंखना करता होइए छीए। क्रेव एटले झंखना करवी। वी आर नेवर स्टील ओर एट रेस्ट, आपणुं जे मन छे ए इच्छा शक्तिओथी भरायेलू छे अने ते क्यारे आराम करतुं नथी। इच्छानी बाबतमां ते हमेशा वधारे पड़ती अपेक्षाओ राखे छे अने एटले ज मानसिक शांति मळती नथी अने मानसिक रोग उद्भवे छे। अवर मेडिसिन इज मोर ऑफ क्विक फिक्स To keep us going in our wrong lifestyle and rarely addresses the behavioral root of our problems. અને હવે બને છે એવું કે આપણને જ્યારે કોઈ નાની મોટી બીમારી થાય ત્યારે આપણે તેને સોલ્વ કરવા, ત્યારે આપણે તેનો ઉપચાર કરવા માટે ક્વિક ફિક્સ એટલે દવા લઈ લેતા હોઈએ અને એનાથી આપણને ઝડપથી સારવાર પણ મળી જાય છે અને આપણે સાજા પણ થઈ જઈએ છીએ અને આપણી જે નોર્મલ લાઇફસ્ટાઇલ હોય છે એમાં પાછા ફરતા હોઈએ છીએ। વી ટેક ક્વિક પિલ હોપિંગ દેટ અવર પ્રોબ્લમ વિલ ગો અવે, અને આપણે દવા લઈએ છીએ, પિલ એટલે દવા, એવી આશા સાથે કે આપણી જે સમસ્યા છે તે દૂર થઈ જશે। But we do not recognize that it may only be a symptom of an imbalanced life. પરંતુ આ જે આપણે દવાઓ લઈએ છીએ તે આપણને ખૂબ જ નુકસાન કરે છે અને લાંબે ગાળે જે આપણી અસંતુલિત લાઈફ થઈ જાય છે તેનું મુખ્ય કારણ આ દવાઓ જ હોય છે। It is warning light that we must notice. અને આ એક પ્રકારની વોર્નિંગ લાઇટ છે, ચેતવણીવાળી લાઇટ છે જેની નોંધ આપણે લેવી જોઈએ। એટલે કે આપણે જે મેડિસિન લઈએ છીએ તે આપણા શરીર માટે સારી નથી। હા, આ જે મેડિસિન છે એનાથી આપણને તાત્કાલિક સારવાર મળી જાય છે પરંતુ લાંબે ગાળે એ ખૂબ જ નુકસાન કરે છે અને તેથી જ આયુર્વેદનું મહત્વ વધી જાય છે। હવે આયુર્વેદની વાત કરી છે। આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ, એટલે કે બીજી બાજુ, ટીચિસ હાર્મની વિથ નેચર, કુદરત સાથે આપણને જોડે છે। સિમ્પ્લિસિટી, આપણને સાદગી સાથે જોડે છે અને કન્ટેન્ટમેન્ટ, અને આપણામાં સંતોષની ભાવના ઉત્પન્ન કરે છે। ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ। આયુર્વેદ આપણને સંતુલિત લાઈફ, સંતુલિત જીવન જીવતા શીખવાડે છે કે કઈ રીતે સંતુલિત જીવન જીવી શકાય, ઇન વિચ, કે જેમાં ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બીઈંગ નોટ ઓફ હેવિંગ। અને આ ખૂબ જ સરસ વાક્ય છે। આયુર્વેદ આપણને એવું શીખવે છે કે જીવનનો જે ખરેખર આનંદ છે તે આપણી પાસે જે વસ્તુ છે એમાં છે। ઇટ કનેક્ટ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી, અને આ જે સંતોષ છે તે આપણને ક્રિએટિવિટીના સ્ત્રોત સાથે જોડે છે। ક્રિએટિવિટી એટલે નવી નવી વસ્તુઓ ઉત્પન્ન કરવી, નવી નવી વસ્તુઓ સાથે આપણને જોડે છે, નવી નવી વસ્તુઓ શીખવી, કંઈક નવું કરવું, એન્ડ હેપીનેસ વિધિન અવર સેલ્ફ, અને આપણને આપણી જાત સાથે કઈ રીતે ખુશ રહી શકીએ તે આપણને શીખવે છે। સો દેટ વી કેન પરમિનેન્ટ
ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. અને જ્યારે આપણે પોતાનાથી ખુશ રહેતા શીખી જઈશું ત્યારે જ આપણે આ માનસિક રોગોમાંથી બહાર આવી શકીશું, અને એ પણ કાયમી રીતે, પરમિનેન્ટલી. અને આયુર્વેદ આપણને એ જ વસ્તુ શીખવે છે. આયુર્વેદ પ્રોવાઈડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. આપણે જે પ્રકારનું વિચારીએ છીએ, જોઈએ છીએ અને જીવીએ છીએ તેને બદલવાની જરૂર છે. અને આયુર્વેદ આપણને સાચું સોલ્યુશન આપે છે આપણા સ્વાસ્થ્ય બાબતમાં. લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. હિલિંગ એટલે સારવાર, ઉપચાર. હવે આયુર્વેદ કઈ રીતે ઉપચાર કરે છે, આયુર્વેદમાં ઉપચારના લેવલ કેટલા છે તેના વિશે અહીંયા વાત કરવામાં આવી છે. આયુર્વેદ રેકગ્નાઇઝિસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. આયુર્વેદ 4 મુખ્ય લેવલ ઉપર ભાર આપે છે. પહેલું છે ડિસીઝ ટ્રીટમેન્ટ, એટલે કે રોગોનો ઉપચાર. ડિસીઝ પ્રિવેન્શન, રોગને અટકાવવું. પ્રિવેન્શન એટલે અટકાવવું. લાઈફ એન્હાન્સમેન્ટ, જીવન વૃદ્ધિ. એન્હાન્સમેન્ટ એટલે વૃદ્ધિ, જીવન વૃદ્ધિ. અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતતાનો વિકાસ. આ 4 લેવલ દ્વારા આયુર્વેદ આપણા માનસિક રોગોનું કાયમી નિવારણ કરે છે. આ 4 લેવલ વિશે આપણે હવે પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું. અસ્તુ.